પાટણના રંગભવન હોલ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠક યોજાઈ હતી। જીકેટીએસ પ્રદેશ અધ્યક્ષ અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પાટણ જિલ્લામાં જીકેટીએસના સંગઠનને મજબૂત બનાવવા અલ્પેશ ઠાકોરે હાંકલ કરી હતી। ગુજરાતમાં ચૂંટણીમાં બક્ષીપંચ અનામત મુદ્દે સરકારને રજૂઆત કરી હોવાનું અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું। મધ્યપ્રદેશની જેમ ગુજરાત સરકાર દ્વારા બક્ષીપંચને 27% અનામત આપવા આ બેઠકમાં માંગ કરાઈ હતી। અનામતનો સંવિધાન અધિકાર છે તે આ સમાજને મળવો જ જોઈએ તેવો સૂર ઉઠવા પામ્યો હતો। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની અલગ અલગ જિલ્લાઓની કારોબારીઓ ચાલી રહી છે। દરેક જિલ્લાઓમાં મારો પ્રવાસ ચાલી રહ્યો છે। એના ભાગરૂપે આજે પાટણની અંદર અમારી જિલ્લા કારોબારીની અપેક્ષિત કાર્યકર્તાઓની જવાબદાર હોદ્દેદારોની મિટિંગ બોલાઈ છે। આવનારા સમયમાં તાલુકા મથક દીઠ અમારી કારોબારીઓ થવાની છે। સંગઠનનો વિસ્તાર, સંગઠનને વધારે મજબૂત કરવું, નવી સભ્ય નોંધણી ચાલુ કરવી અને સંગઠનની જે વિચારધારા છે એને વધારે વધારે બળવત્તર કરવી, મજબૂત કરવી એના માટેના પ્રયત્નો છે। બીજો એક જે કાર્યક્રમ મારો ચાલી રહ્યો છે કે મારી નજરે ગુજરાત, એનું અલગ અલગ વર્ગમાં જઈ અને એને કેમેરામાં કંડારવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છીએ। આવનારા સમયમાં આના માટે પણ એક મોટી ઇવેન્ટ કરવાના છે, ગ્રાન્ડ લોન્ચિંગ પણ કરવાના છે અને એક પુસ્તિકા પણ બહાર પાડવાના છે। અલગ અલગ વર્ગ ગુજરાતના ઠાકોર સમાજની સાથે બીજા જે સમાજો છે, માલધારી સમાજ છે, બીજા વર્ગો છે, જે શિક્ષકો છે, આંગણવાડીઓ છે, વેપારીઓ છે, એટલે અલગ અલગ તમામ વર્ગોનું, 28 એવા મોટા વર્ગોનું પણ અમે કેમેરામાં કંડાળવાનું છું। હું જાતે ત્યાં જવાનો છું। દરેક સમાજ, દરેક વર્ગનું ગુજરાત માટેનું શું યોગદાન છે, એમની શું જરૂરિયાતો છે, તમામ મુદ્દાઓ લઈને કાર્યક્રમ કરવાનો છું। ખાસ કરીને જે સરકાર દ્વારા વાત કરાય છે 10% EBC ગ્રામ પંચાયત, જે રીતે અનામતની વાત આવે છે ત્યારે આ બધા જાણો છો કે જ્યારે પણ ગરીબો વંચિતોના અધિકારની વાત આવી છે, મેં ઈમાનદારીથી મક્કમતાથી વાત મૂકી છે। જ્યારે આ વાત આવી ત્યારે પણ મેં મક્કમતાથી પ્રથમ વાત ઉઠાવનાર હું જ હતો। બહુ સ્પષ્ટ વાત છે, જે રીતે મધ્યપ્રદેશે 27% અનામત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આપી છે, એ જ દરજ ઉપર ગુજરાતમાં પણ બક્ષીપંચને 27% અનામત આપવામાં આવે, એનો યોગ્ય સર્વે થાય અને સર્વેના આધારે પંચ એનો તરત નિર્ણય કરે એના માટે આશાવાદી છું। પરંતુ ગુજરાતમાં 54%થી વધારે વસ્તી છે બક્ષીપંચની, ત્યારે એનો અધિકાર છે, એ અધિકારને પંચ દ્વારા મહોર મારવામાં આવે, કારણ કે 7-14 અનામત જે મળી છે એને પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે રીતે કોટા મળે છે એ જ રીતે 27% બંધારણીય જે અધિકાર મળેલા છે એ પછાતોને, બક્ષીપંચને એ અધિકારોનું પણ જતન સાથે એની અમલવારી ચાલુ થાય એ પણ અમારી માગણી રહી છે। હું સ્પષ્ટ કહું છું કે જ્યારે પણ સંવિધાનિક અધિકારોની વાત આવશે, જ્યારે પણ દબાયેલા કચડાયેલા લોકોના અધિકારોની વાત આવશે, જ્યારે પણ સમાજની વાત આવશે, ત્યારે અલ્પેશ ઠાકોર એ રાજનીતિની પણ હું આ લોકોનો છું એ વાત હંમેશા હું મારી જાતને પણ જવાબ આપતો હોઉં છું અને લોકો સમક્ષ મક્કમતાથી આ વાત એટલે મૂકતો હોઉં છું કે આ લોકોના અધિકાર એમના ઘર સુધી પહોંચે, એમના અધિકારોનું કોઈ હનન ના કરી જાય, હું સભાનતાથી ધ્યાન રાખતો થાય છે। આ સંવિધાનિક અધિકાર છે ને એમાં તમામ લોકો સ્વીકારે છે, જે અધિકાર છે અધિકાર મળવો જ જોઈએ, જે સંવિધાનિક અધિકાર પૂજ્ય બાબા સાહેબ આંબેડકરે જે અનામત આપેલી છે એ અનામતમાં 7 અને 14 SC ને ST ને જે રીતે અમલવારી થાય છે એ જ દરજ ઉપર 27% અનામતનો અમલવારી થાય, આ અમારો અધિકાર છે, માગણી નથી અધિકાર છે, અને અધિકારની અમલવારી થાય જે રીતે મધ્યપ્રદેશે આ વાત મૂકી છે, જે મધ્યપ્રદેશે તાત્કાલિક જ 2-3 મહિનામાં એની અમલવારી કરી, એ જ રીતે અહીંયા પણ એ 27% અનામતનો અધિકાર જે બક્ષીપંચને મળેલો છે એની અમલવારી થાય આટલી જ વાત।